ત્યારે 11-12ના અરસામાં પોતાનો કઝિન છોકરો છે તે રોડ ઉપર રમતો હોય, કે જ્યારે ઢોર પાર્ટીની ગાડી નીકળીને પાછળ પાછળ ભરવાડના 4-5 છોકરાઓ બાઇક લઈને નીકળેલા અને એક વ્યક્તિને જેમાં વિશાલ બાઇક સ્પીડમાં ચલાવતો હતો તેને રોકીને ઠપકો આપ્યો કે ભાઈ મારો છોકરો પડી જાય છે, રમે છે અને તમે ધીમું ચલાવો. આ બાબતે ઠપકો આપતા જે 5 ઇસમો છે, રોહિત ભરવાડ છે, લાલા ભરવાડ છે, ભાવેશ ભરવાડ અને વિજય ભરવાડ, એ 5 ઉશ્કેરી જતા લાકડીના દંડા વતી ફરિયાદીને અને તેના ભાઈ રાજેન્દ્રભાઈને માર મારેલ છે, માથામાં ઇજા કરેલ છે. આ દરમિયાન વચ્ચે દુકાનવાળા ઓમ પ્રકાશભાઈ હતા તે પણ વચ્ચે આવી અને તેને સમજાવતા તેને પણ માર મારેલ છે, જે સબબ સમા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ 506B અને GPF 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન સમા પોલીસે બાતમી રાહ હકીકત મળતા વાઘોડિયા ગામના સોરજ ગામે છે ત્યાંથી આ 4 આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે. હા, આમાં રોહિત અને લાલો છે અગાઉ મારામારીમાં અને ઢોર ને છૂટા મૂકી દેવાના ગુનામાં પકડાયેલા છે. કોર્પોરેશનની ગાડી ઓલરેડી જતી હતી, તેની પાછળ આ લોકો જતા હતા. કોર્પોરેશનની ગાડી સાથે અત્યારે કોઈ તકરાર નથી, પણ જ્યારે એની પાછળ જતા હતા ત્યારનો આ બનાવ બન્યો છે. આ બધું થતું હોય છે, મારામારી પણ થઈ, પણ જે રીતે રફ ડ્રાઇવિંગ કરવામાં આવે છે ગોપાલકો દ્વારા આ બધા કાર્યવાહી, અત્યારે વડોદરા શહેર પોલીસ વતી જે સ્પીડમાં વાહનો છે અથવા તો જે રોંગ સાઈડ વાહનો છે તેની ડ્રાઈવ આપવામાં આવે છે અને વધુ કેસો કરવામાં આવે છે.